બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? મારું નામ છે કૃપા પટેલ. હું તમને ગુજરાતીને ગણિત કરાવવાની છું. હું તમને ભણાવીશ, રમાડીશ ને મસ્તી કરાવીશ. આ બધું તમને કરવું ગમે છે ને? મને ખબર છે કે તમને મસ્તી કરવી, ભણવું અને રમવું ગમે છે. તો આપણે આ ત્રણે ત્રણ વસ્તુ ભેગી કરીને ભણવાના છે. તો ભણવાની શું થશે? વધારે મજા આવશે ને? એમ તો તમને આવી જ રહી છે. બાળ મિત્રો, તમે રોજ વિડીયો જુઓ છો ને? જુઓ છો? તમને સમજ તો પડે છે ને? પડે જ. અને વિડીયો જોવાની મજા આવે છે? આવે છે. અરે વેરી ગુડ. તો હું આજે તમને એવી જ મજા કરાવતું એક ગીત સંભળાવવાની છું. ગીત સાંભળવું ગમે છે ને બાળ મિત્રો? આ ગીત સાંભળો ને ત્યારે તમારે પણ બોલવાનું છે. હું જેવું બોલું એવું તમારે પણ બોલવાનું છે. ઓકે, તો ચાલો આપણે ગીત સાંભળીએ. અકલમ ચકલમ ચમ ચમ, બાળકો બોલે બમ બમ. અકલમ ચકલમ ચમ ચમ, બાળકો બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળકો બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળકો બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ, બાળકો બોલે બમ બમ. અકલમ બકલમ ચમ ચમ. કેવું સરસ ગીત ગાયું નહીં આપણે લોકોએ? આવી મસ્તી તમે કરો છો ને? બહુ ને, આવા જ નોટી હશો તમે, હા ને? અચ્છા બાળ મિત્રો, મને એ કહો, તમે લોકો ફરવા જાઓ છો? જાઓ છો? ક્યાં ક્યાં ફરો છો? ક્યાં? હા, ગાર્ડનમાં. પછી મૂવી જોવા જાઓ છો? અચ્છા. અને મને એમ કહો, તમે મેળામાં જાઓ છો? જાઓ છો? અરે બધા જાય છે મેળામાં, શું વાત છે! કોની સાથે જાઓ છો તમે મેળામાં? મમ્મી પપ્પા સાથે? અચ્છા, દાદા દાદી સાથે? ઓકે, કાકા કાકી સાથે? તો મેળામાં જવાની મજા આવે? મને તો બહુ મજા આવે. ચકડોળમાં બેસવાની, પછી આઈસ્ક્રીમ ખાવાની, પાણીપુરી ખાવાની, કેટલી મજા આવે ને બાળ મિત્રો? બહુ ને? હા, તો હવે હું એવી, આપણે એવો પાઠ સરસ મજાનો શીખી ગયા ને, તો હવે હું તમને છે ને એવો જ કઈ અભિનય કરીને બતાવવાની છું. તમારે મને કહેવાનું છે કે આ અભિનય સાનો છે. કેસો ને તો અભિનય કરીએ આપણે. તો ચલો મારી સાથે અભિનય કરવા. જોયું યજ્ઞ કેવો સરસ અભિનય કરતો હતો, અને દાદા કેવા યજ્ઞને શોધતા હતા. આવો એક અભિનય તમારે કરવાનો છે. કરશો ને? કયો અભિનય કરશો? હું કહું તે કરવાનો છે. યાદ રાખજો ને, ધ્યાનથી સાંભળજો બાળકો. તમારે જે અભિનય કરવાનો છે તે છોકરાને પોલીસ અંકલે મદદ કરીને એ અભિનય તમારે કરવાનો છે, અને મમ્મી પપ્પાને બતાવવાનો છે. બતાવશો ને? તો હવે આપણે પ્રવૃત્તિ કરીએ. કરીએ ને પ્રવૃત્તિ? ચલો મારી સાથે, રેડી છો ને પ્રવૃત્તિ કરવા? તો ચલો આપણે પ્રવૃત્તિ કરીએ. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે. આ પિક્ચર માં અમુક વાક્ય આપ્યા છે. કોણ બોલે છે તે કહેવાનું છે. જો બાળ મિત્રો, પહેલું વાક્ય હું વાંચું છું, તમે પણ સાંભળજો, અને જવાબ તમારે આપવાનો છે. ઓકે, સમજ પડી ગઈ ને? તો જો હું બોલું છું, તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે ને, તે વાક્યો વાંચવાના છે, અને કોણ બોલે છે તે કહેવાનું છે. બરાબર સમજ પડી ગઈ ને? તો હું વાક્ય વાંચીશ અને તમારે મને તેનો જવાબ આપવાનો છે. તો હું પહેલું વાક્ય વાંચું અને જવાબ કોને આપવાનો છે? હા, તમારે આપવાનો છે. જો બાળ મિત્રો, પહેલું વાક્ય વાંચું છું. કોઈ રમકડું લેવાનું નથી. પાછું વાંચું છું. કોઈ રમકડું લેવાનું નથી. કોણ બોલતો હશે બાળ મિત્રો? યજ્ઞ બોલતો હશે? નહીં, દાદા બોલે છે. કોણ બોલે છે? દાદા બોલે છે. હવે હું બીજું વાક્ય વાંચું છું. મારી સાથે વાંચવાની કોશિશ કરજો બાળ મિત્રો. હું તને
તારા દાદા શોધી આપીશ હું તને તારા દાદા શોધી આપીશ કોણ બોલતો હશે બાળ મિત્રો જરા જવાબ આપો મને કોણ દાદા અરે દાદા તો શોધવાના છે તો કોણ હા પોલીસ અંકલ આ વાક્ય કોણ બોલે છે બાળ મિત્રો પોલીસ અંકલ બોલે છે ખ્યાલ આવ્યો ને છે ને મજા નહી રમત અને ભણવાનું મેં તમને કહ્યું હતું ને આપણે રમતા રમતા ભણશું ચલો હવે આપણે કયું વાક્ય વાંચશું ત્રીજું જો ત્રીજું વાક્ય હું વાંચી રહી છું મારે ચકડોળમાં બેસવું છે મારે ચકડોળમાં બેસવું છે આ વાક્ય કોણ બોલતો હશે અરે વાહ બધાને આવડે છે યજ્ઞ બોલે છે કોણ બોલે છે બાળ મિત્રો યજ્ઞ બોલે છે સરસ હવે તમને બધાને ખબર પડી ગઈ છે બરાબર ને તો હું હવે બીજું બોલું છું શાંતિથી સાંભળજો બરાબર ચલો પાછું બીજું નેક્સ્ટ વાક્ય વાંચીએ મારા દાદા ખોવાઈ ગયા છે મારા દાદા ખોવાઈ ગયા છે કોણ બોલે છે અરે વાહ હું હજુ બોલું એ પહેલા જવાબ આપી દીધો સરસ યજ્ઞ બોલે છે કોણ બોલે છે યજ્ઞ જો બાળકો બીજું વાક્ય હું વાંચી રહી છું તું અહીં ઊભો રહે હું ટિકિટ લેતો આવું તું અહીં ઊભો રહે હું ટિકિટ લેતો આવું આ કોણ બોલતું હશે બાળ મિત્રો હા દાદા દાદા ટિકિટ લેવા ગયા હતા ને તો આ વાક્ય કોણ બોલે છે દાદા બોલે છે હવે છેલ્લું વાક્ય છે જો બાળ મિત્રો હું વાંચી રહી છું તું ક્યાં રહે છે તું ક્યાં રહે છે આ વાક્ય કોણ બોલતું હશે હા આ વાક્ય પોલીસ અંકલ બોલે છે ઓકે ખ્યાલ આવ્યો બાળ મિત્રો તમારી ચોપડીમાં આ એક્ટિવિટી આપી છે તમારે આ એક્ટિવિટી ચોપડીમાં કરવાની છે ક્યાં કરવાની છે બાળ મિત્રો ચોપડીમાં તમારી પાઠ્ય પુસ્તક છે ને કલરવની તેમાં તમારે લખવાનું છે સમજ પડી બાળ મિત્રો હવે હું બીજી એક્ટિવિટી કરાવી રહી છું તમારી સ્ક્રીન પર જો પિક્ચર દેખાઈ રહ્યું છે હા હવે આ પિક્ચરમાં આપણે વાંચવાનું છે ને લખવાનું છે પણ આમાં થોડુંક મેજિક છે શું ખબર આ વાક્ય દેખાય છે આ વાક્યને તમને જે ગમતા હોય ને એ વાક્ય લખવાના છે તો મારી સાથે લખશો ને તમને જે વાક્ય ગમે તે લખવાનું સરસ મજાના વાક્યો છે આપણે લખવાની મજા આવશે તમે મારી સાથે લખશો ને તો તમારે આ એક્ટિવિટી પણ સામા કરવાની છે ચોપડીમાં કરવાની છે સામા હા તમારા પાઠ્ય પુસ્તક કલરવમાં કરવાની છે ઓકે તો બાળ મિત્રો આને શું કરવાનું છે વાંચવાનું છે ને તમને ગમે તે વાક્ય લખવાનું છે ઓકે તો તૈયાર છો તો હું પહેલું વાક્ય વાંચી રહી છું મને પેંડા ભાવે છે મને પેંડા ભાવે છે આ વાક્ય તો લખવું પડે ને પેંડા તો બધાને ભાવે તો લખો તમારી ચોપડીમાં મને પેંડા ભાવે છે બાળ મિત્રો લખ્યું એની બાજુમાં એના કરતા પણ ફેવરિટ વસ્તુ છે જોજો વાંચો જરા મને બરફી ભાવે છે આ તો લખવું જ પડે ને બરફી તો બધાને ભાવે તો ચલો લખો મને બરફી ભાવે છે મને શું ભાવે છે બરફી વાહ હવે જો નીચે કયું વાક્ય છે મને ભણવાનું ગમે છે ભણવાનું તો બધાને ગમે એટલે આ તો લખવું જ પડે લખવું પડે ને બાળ મિત્રો તો ચલો આપણે ચોપડીમાં લખીએ તમે લખો છો ને હા જો હું તો હું લખી રહી છું તમારી સ્ક્રીન પર મને ભણવાનું ગમે છે બરાબર જો એની બાજુમાં બધાનું ફેવરિટ છે વાક્ય હા હું વાંચું છું મને રમવાનું ગમે છે બધાને રમવાનું ગમે ને તો આ વાક્ય તો લખવું જ પડે ને તો લખીએ ચાલો આપણે મને રમવાનું ગમે છે મને શું કરવાનું ગમે છે રમવાનું મજા આવી ને બાળ મિત્રો આવી જ રીતે નીચેના જે વાક્યો છે તે તમારે બે વાર વાંચવાના છે અને તમારી ચોપડીમાં તમારી પાઠ્ય પુસ્તકમાં શું કરવાનું છે બાળ મિત્રો લખવાનું છે શું કરવાનું છે બાળ મિત્રો લખવાનું છે જોયું ને બાળ મિત્રો મેં તમને કીધું તું ને મારી સાથે તમારે ભણવાનું છે મસ્તી કરવાની છે અને રમવાનું છે તો આપણે બધી જ વસ્તુ કરી લીધી ને બાળ મિત્રો
મજા આવીને મારી સાથે આપણે ગીત ગાયું, અભિનય કર્યો અને થોડું થોડું ભણ્યું પણ. ભણ્યા ને જે મેં એક્ટિવિટી તમને કઈ કરાવી તે તમારે સામાં કરવાની છે, ચોપડીમાં કરવાની છે. જેનું બાકી રહી ગયું હોય એ ચોપડીમાં લખજો હને, અને ન લખ્યું હોય તો પણ લખવાનું છે. ઓકે, હું પાછી મળીશ અને આ તમારી ચોપડીનું હોમવર્ક કર્યું છે એ જોઈશ પણ ખરી. ઓકે, તો પાછા મળીશું બાળમિત્રો. બાય, આવજો.